વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં. ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન પ્રથમ પરીક્ષા એસાઈમેન્ટ ભાગ 1 ભાગ 1 આપણે હવે જોઈશું સામાન્ય જ્ઞાનમાં પ્રશ્ન 1 પ્રશ્ન 1 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરી છે તમને બે કૌંસમાં બે શબ્દો આપ્યા હશે એમાંથી જે સાચો શબ્દ હોય એ તમારે શોધીને ખાલી જગ્યામાં લખવાનો છે ગમે તે 8 ખાલી જગ્યાઓ તમારે લખવાની છે પણ પરીક્ષામાં તમારે જે ખાલી જગ્યાઓ આપી હોય બધી ખાલી જગ્યાઓ લખી દેવાની છે બરોબર 8 એ 8 ખાલી જગ્યાઓ લખવાની 8 ખાલી જગ્યાઓ પૂછાશે તો 1 નંબર પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય તો પપ્પાના પપ્પાને શું કહેવાય તમે તમારા પપ્પાના પપ્પાને શું કહો છો દાદા કે નાના પપ્પાના પપ્પાને દાદા કહેવાય શું કહેવાય દાદા તો લખીશું ખાલી જગ્યામાં દાદા 2 નંબર મમ્મીની મમ્મીને ખાલી જગ્યા કહેવાય ખાલી જગ્યામાં આપ્યું છે દાદી અને નાની તો મમ્મીના મમ્મીને તમે શું કહો છો તમે મામાના ઘેર જાઓ ત્યારે મમ્મીની મમ્મી હોય તેને તમે શું કહો છો પપ્પાની મમ્મીને તો દાદી કહેવાય પણ મમ્મીની મમ્મીને શું કહેવાય નાની શું કહેવાય નાની તો ખાલી જગ્યામાં લખવાનું નાની આવી રીતે વ્યવસ્થિત ખાલી જગ્યા તમારે લખવાની છે સારા અક્ષર ગાડીને 3 નંબર પપ્પાના ભાઈને ખાલી જગ્યા કહેવાય તો પપ્પાના ભાઈને શું કહેવાય તમારા પપ્પાના ભાઈ હશે તમે એને શું કહીને બોલાવો છો પપ્પાના ભાઈને કાકા કે મામા તો કાકા શું કહેવાય કાકા તો મામા કોને કહેવાય મમ્મીના ભાઈને મામા કહેવાય અને પપ્પાના ભાઈને કાકા કહેવાય તો ખાલી જગ્યામાં લખવાનું કાકા આવી રીતે સરખી રીતે વ્યવસ્થિત ખાલી જગ્યામાં લખવાનું ઉપરની ખાલી જગ્યા નીચે ના થઈ જાય અને નીચેની ઉપર ના થઈ જાય એ ધ્યાન આપીને લખવાનું વ્યવસ્થિત આવી રીતે બરોબર લીટી આવી રીતે અડાડીને ખાલી જગ્યા લખવાની છે 6 નંબર કાકાના પુત્રને ખાલી જગ્યા કહેવાય તો કાકાના પુત્રને શું કહેવાય તમે ભણી ગયા છીએ આપણે આ પાઠ સામાન્ય જ્ઞાનમાં પહેલો જ પાઠ છે મારો પરિવાર એ પાઠમાં તમે ભણી ગયા છીએ કાકાના પુત્રને શું કહેવાય ભત્રીજો કે પિતરાઈ કાકાને આપણે ભત્રીજો થઈએ કાકાને ભાઈનો છોકરો હોય એ ભત્રીજો થાય પણ કાકાનો છોકરો આપણને શું થાય પિતરાઈ ભાઈ શું થાય પિતરાઈ બેન પિતરાઈ તો કાકાના પુત્રને પિતરાઈ કહેવાય શું કહેવાય પિતરાઈ ભત્રીજો ના થાય ભત્રીજો તમારા પપ્પાને થાય બરોબર 5 નંબર ભાઈની પત્નીને ખાલી જગ્યા કહેવાય તો ભાઈની પત્નીને શું કહેવાય તો ભાઈની પત્નીને શું કહેવાય બોલો મામી કહેવાય કે ભાભી કહેવાય મમ્મીનો ભાઈ હોય તો તમારે મામી થાય પણ મમ્મીને તો પણ ભાઈની પત્ની તમારો ભાઈ હોય એની પત્ની ભાઈની પત્ની હોય તમારે તો શું થાય ભાઈની પત્ની ભાભી થાય ભાઈની પત્ની ભાભી થાય મામી ના થાય મામાની પત્ની મામી થાય પણ ભાઈની પત્ની તો ભાભી લખવાનું ભાભી 6 નંબર માસીના પતિને ખાલી જગ્યા કહેવાય મામા કે માસા માસીના પતિને શું કહેવાય તમારા માસી હોય એમના પતિ એને શું કહેશો તમે મામા કહેશો તો માસા તો માસીના પતિને શું કહેવાય માસા ખાલી જગ્યામાં લખવાનું માસા 7 નંબર પપ્પાની બહેનને ખાલી જગ્યા કહેવાય તમારી પપ્પાની બહેન હશે એને તમે શું કહો છો હોય કે માસી માસી કોને કહેવાય મમ્મીની બહેન પણ પપ્પાની બહેનને શું કહેવાય હોય શું કહેવાય હોય કહેવાય ખાલી જગ્યામાં લખવાનું હોય
ઈ જગ્યા કહેવાય તો ફઈના પતિને ફઈની સાથે પપ એમને પતિ આવે એમને તમે શું કહીને બોલાવો છો તો ફઈના પતિને શું કહેવાય માસા કે ફુવા માસા તો માસીના પતિને કહેવાય તો ફઈના પતિને ફુવા કહેવાય ફુઆ ફુવાના લગતા ફુવા અને કાનો આ વાને ફુવાને ફુવા બરોબર આપણે ખાલી જગ્યામાં આપેલું જ છે લખેલું જ છે શું કહેવાય બરોબર એમાંથી જોઈને તમારે લખવાનું છે એટલે શબ્દમાં લખવામાં ભૂલ ના થાય એ ધ્યાન આપવાનું નવ નંબર મમ્મીની બહેનને ખાલી જગ્યા કહેવાય તમે મમ્મીની બહેન હોય એને તમે શું કહેશો એ તમારી મમ્મીને બહેનને શું કહીને બોલાવો છો તમે મામી કે માસી તમારા મમ્મીની બહેનને તમે શું કહેશો મામી કે માસી તો માસી મમ્મીની બહેનને માસી કહેવાય તો એ લખીશું માસી દસ નંબર કાકાની પત્નીને ખાલી જગ્યા કહેવાય તો કાકાની પત્ની તમારા કાકાની પત્ની હોય એને તમે શું કહો છો કાકી કે ફોઈ કાકાની પત્નીને કાકી કહેવાય ફોઈ તો પપ્પાની બહેનને ફોઈ કહેવાય તો કાકાની પત્નીને કાકી કહેવાય શું કહેવાય કાકી તો એ લખીશું કાકી બરોબર તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો બીજી ખાલી જગ્યાઓ અગિયાર મામાની પત્નીને ખાલી જગ્યા કહેવાય તો મામાની પત્નીને શું કહેવાય તો મામાની પત્નીને ફોઈ કે મામી કહેવાય તો મામાની પત્નીને શું કહેવાય મામી ફોઈ ના કહેવાય પપ્પાની બહેનને ફોઈ કહેવાય મામાની પત્નીને મામી કહેવાય તો ખાલી જગ્યામાં લખવાનું મામી પ્રકરણ ત્રણના એ ખાલી જગ્યાઓ એક નંબર હું ખાલી જગ્યા વડે જોઉં છું હું ખાલી જગ્યા વડે જોઉં છું આંખ કે કાન તો તમે શાના વડે જોવો છો આંખ વડે કે કાન વડે આંખ વડે આપણે જોઈ શકીએ અને કાન વડે સાંભળી શકીએ તો જોવાની વસ્તુ છે તો આંખ આવે તો આંખ વડે હું ખાલી જગ્યા વડે જોઉં છું તો લખવાનું આંખ બે નંબર હું ખાલી જગ્યા વડે સૂંઘું છું જીભ કે નાક આપણે ફૂલની સુગંધ શાના વડે માણીએ છીએ આપણે આ પાઠ ભણી ગયા આપણી સ્વ ઇન્દ્રિયો બરોબર ભણી ગયા ને આપણી પાંચ ઇન્દ્રિયો છે શરીરમાં કેટલી ઇન્દ્રિયો છે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો કેટલી છે આપણા શરીરમાં પાંચ છે બરોબર ને આંખ કાન નાક બરોબર જીભ અને એ બધી વસ્તુ આપણી જ્ઞાન અને ચામડી ધ્યાન ઇન્દ્રિયોથી આપણું શરીર બનેલું છે એકથી સાંભળી શકાય આંખથી જોઈ શકાય બરોબર ને અને નાકથી સુગંધ લઈ શકાય અને જીભ સ્વાદ પારખી શકે અને ચામડી છે એ આપણને પાણી ગરમ છે એની અનુભૂતિ કરાવે બરોબર ને સ્પર્શ કરવાની અનુભવ બરોબર તો બે નંબર હું ખાલી જગ્યા વડે સૂંઘું છું જીભ કે નાક જીભ શું કરે સ્વાદ પારખવાનું કામ જ્યારે નાક સૂંઘવાનું તો હું ખાલી જગ્યા વડે સૂંઘું છું શાના વડે તમે સૂંઘો છો ફૂલને નાક વડે તો ખાલી જગ્યામાં લખવાનું નાક ત્રણ નંબર હું ખાલી જગ્યા વડે સાંભળું છું તો તમે શાના વડે સાંભળો છો સાંભળી શાના વડે શક્યો છો કાન કે ચામડી ચામડીથી સાંભળી શકાય પર્સ અનુભવી શકાય બરોબર ને તો ચામડી શું કામ કરે પર્સ અનુભવવાનું પણ જ્યારે કાન સાંભળવાનું કામ કરે અહીંયા લખ્યું છે ખાલી જગ્યામાં હું ખાલી જગ્યા વડે સાંભળું છું તો કાન અહીં લખવાનું કાન ચાર નંબર હું ખાલી જગ્યા વડે સ્વાદ પારખું છું તો તમે સ્વાદ શાના વડે પારખું છું આંખ વડે પારખી શકાય સ્વાદ આંખ વડે જોઈ શકાય ને સ્વાદ પારખવા માટે જીભ જીભનો ઉપયોગ થાય છે સ્વાદ પારખવા માટે તો લખવાનું ખાલી જગ્યામાં જીભ
5 નંબર હું ખાલી ગયા વડે પર્સ અનુભવું છું તમે સાના વડે પર્સ અનુભવો છો નાક વડે કે ચામડી વડે પર્સ અનુભવવાનું કામ કોણ કરે છે નાક કે ચામડી તો પર્સ અનુભવવાનું કામ ચામડી કરે નાક શું કામ કરે સૂંઘવાનું કામ કરે શું કરે સૂંઘવાનું તો પર્સ અનુભવવાનું કામ ચામડી કરે ગરમ પાણી છે કે ઠંડુ પાણી છે એનો અનુભવ ચામડી દ્વારા થાય છે બરોબર આગળ જોઈએ પ્રકરણ 8 ના 8 ની ખાલી જગ્યાઓ 1 નંબર બરફમાંથી બનાવેલા ઘરને ખાલી જગ્યા કહે છે તો બરફમાંથી બનાવેલા ઘરને શું કહેવાય આપણે પાઠમાં ભણી ગયા ઘરના પ્રકારો પાઠ આપણે ભણી ગયા એમાં તો બરફમાંથી બનાવેલા ઘરને ખાલી જગ્યા કહેવાય ઝૂંપડી કહેવાય કે ઈગલુ ઝૂંપડી તો ના કહેવાય બરફથી બનેલું કાચથી ને બનેલું હોય ઘર એને ઝૂંપડી કહેવાય પણ આ તો બરફમાંથી બનાવેલા ઘરને શું કહેવાય તો શું કહેવાય ઈગલુ તો અહીં લખીશું ઈગલુ 2 નંબર ખાલી જગ્યામાં બહુમાળી મકાનો ફ્લેટ હોય છે શહેરો કે ગામડામાં તો બહુમાળી મકાનો ગામડામાં તો હોય જ નથી બરોબર ને અમદાવાદ શહેરમાં જાઓ સુરત શહેરમાં તો ગામડામાં તો સિંગલ એક માળનું હોય ડબલ માળનું હોય બહુમાળી મકાનો તો તમને ગામડામાં જોવા ના મળે શહેરોમાં જોવા મળે તો ખાલી જગ્યામાં બહુમાળી મકાનો ફ્લેટ હોય છે શહેરમાં તમે જોજો અમદાવાદમાં જઈને તો ફ્લેટ ગમે તે જગ્યાએ ફ્લેટો જોવા મળશે બરોબર ને બહુમાળી મકાનો વધારે જોવા મળે તો બહુમાળી મકાનો શહેરોમાં જોવા મળે ગામડામાં ના જોવા મળે બરોબર એટલે લખવાનું ખાલી જગ્યામાં શહેરો 3 નંબર જંગલમાં કેટલાક લોકો ખાલી જગ્યાના ઘરમાં રહે છે તો જંગલમાં કેટલાક લોકો પથ્થર કે લાકડામાં તો જંગલમાં લોકો તો જંગલમાં તો લાકડા હોય તો જંગલમાં લાકડા તો લાકડાના ઘરમાં રહેતા હોય પથ્થરના ના રહેતા હોય તો જંગલમાં લોકો લાકડાના ઘરમાં રહે તો લખવાનું લાકડાના 4 નંબર ધનવાન લોકો ખાલી જગ્યામાં રહે છે તો ધનવાન લોકો ઝૂંપડીમાં કોણ રહે ગરીબ લોકો ધનવાન એટલે પૈસાવાળા શ્રીમંત તો પૈસાવાળા લોકો સામા રહે બંગલામાં મોટા બંગલામાં ધનવાન લોકો રહે તો લખવાનું બંગલા 5 નંબર પશુઓ સાથે ભટકતા લોકો ખાલી જગ્યામાં રહે છે જે પશુઓને લઈને ફરતા હોય છે ગમે ત્યાં રોડ પર ગમે ત્યાં રહેવાનું હોય પશુઓને લઈને ફરતા હોય જ્યાં રાત પડે ત્યાં રોકાઈ જાય એવા લોકો ક્યાં રહે છે ઝૂંપડીમાં કે તંબુમાં એવા લોકો ઝૂંપડીમાં ના રહે તંબુમાં રહે તમારે રહે તંબુમાં તો લખવાનું તંબુ ભટકતા લોકો તંબુમાં રહે છે 6 નંબર એસ્કિમો ખાલી જગ્યામાં ઈગ્લુમાં રહે છે એસ્કિમ લોકો હોય એ ક્યારે ઈગ્લુમાં રહે છે બરફમાંથી બનાવેલા ઘરમાં એ લોકો ક્યારે રહે છે તો એસ્કિમો શિયાળામાં કયામાં શિયાળામાં આપણે પાઠમાં ભણી ગયા છીએ કે એસ્કિમ લોકો શિયાળામાં ઈગ્લુમાં રહે છે તો શિયાળામાં ઉનાળામાં તો બરફ પીગળી જાય એટલે શિયાળામાં રહે છે એસ્કિમ લોકો પ્રકરણ 13 1 નંબર ખાલી જગ્યા રોગ ફેલાવે છે તો મૂળો કોણ ફેલાવે માખી કે મકોડો માખી કે મકોડો તમે જોજો મકોડો નથી ફેલાતો રોગ કોણ ફેલાવે માખી ગમે તે વસ્તુ પર બેસી જાય માખી બરોબર ને ગંદકીમાંથી આવી હોય ગમે તે ખાવાની વસ્તુ પર બેસી જાય એ માખી રોગ ફેલાવાનું કામ કરે છે કોઈ મકોડો નહીં માખી આવશે લખવાનું રોગ માખી રોગ ફેલાવે છે 2 નંબર ખાલી જગ્યા કરડવાથી મેલેરિયા થાય છે કીડી કે મચ્છર કીડી કરડવાથી મેલેરિયા નથી તો નાથી શું કરડવાથી મેલેરિયા થાય મચ્છર
તો મચ્છર ત્રણ નંબર ખાલી જગ્યા રંગેબીરંગી હોય છે વંદો કે પતંગ તમે વંદો જોયો છે હા તો વંદો જોયો છે એનો રંગ એક જ કલરનો હોય છે રંગેબીરંગી કયો શું હોય છે પતંગ શું હોય છે પતંગ તમે પતંગ જોયો છે કેવું હોય છે રંગે બી અલગ અલગ કલરનું હોય છે પીળા કલરનું બ્લુ કલરનું બ્લેક કલરનું વ્હાઇટ કલરનું બધા અલગ અલગ કલરનું પતંગિયું સરસ હોય છે બરાબર ને કેસરી બ્લેક તમે પતંગિયા જોયા હશે તો અલગ અલગ પ્રકારના રંગે બિરંગી હોય છે તો રંગે બિરંગી ખાલી જગ્યા હોય છે તો પતંગિયું વાંધો નથી હોતો એક જ કલરનું હોય છે તો લખવાનું પતંગિયું ચાર નંબર ખાલી જગ્યા મધપૂડો બનાવે છે તો મધપૂડો કોણ બનાવે છે તો મધપૂડો ભમરો તો મધમાખી મધમાખી હોય એ મધપૂડો બનાવે ભમરો મધપૂડો ના બનાવે તમે જોયું છે મધમાખી હોય એ મધ ફૂલમાંથી મધ ચૂસીને મધપૂડો બનાવે છે એમાં મધ વધારે બનાવે કામદાર મધમાખી એક રાણી મધમાખી હોય છે એ મધમાખી મધપૂડો બનાવે છે તો ભમરો નહીં આવે તો મધમાખી મધપૂડો બનાવે છે લખવાનું મધમાખી માખી બરોબર પાંચ નંબર ખાલી જગ્યા લાકડાના ફર્નિચરનો નાશ કરે છે તો લાકડાનું ફર્નિચર હોય એનો નાશ કોણ કરે તમે જોયું હશે લાકડાનું ફર્નિચર હોય એનો નાશ કોણ કરે છે બોલો ખબર છે તમને લાકડાના ફર્નિચરનો નાશ નહીં કહેતા ઘરમાં મમ્મીને કહે ઉદય આવી ગઈ છે તો ઉદય હોય એ લાકડાનો નાશ કરે છે એને તો ઉદય અને ચાચર તો કરે પણ લાકડાનો નાશ કરતો નથી તો લાકડાના ફર્નિચરનો જો ઉદય આવી જાય તો બધું ફર્નિચર બગડી જાય નાશ કરી દે એનો લાકડાનું રેતી જેવું થઈ જાય લાકડાની અંદર નવડી રેતી થઈ જાય ઉદય આવી જાય તો એટલે લાકડાના ફર્નિચરનો નાશ કોણ કરે છે ઉદય છ નંબર ખાલી જગ્યા ગટર જેવા ગંદા સ્તરોએ ભરાઈ રહે છે તો ગટરમાં તમે જોજો કઈ વસ્તુ ભરાઈ રહે છે વરસાદ પડે ત્યારે શું નીકળે છે ગટરમાંથી વંદાઓ જોવા મળે છે પહેલાં વરસાદ પડે એટલે તમે જોજો ગટરમાંથી વંદા જોવા મળશે તીતી ઘોડો તો ના હોય ગટરમાં નથી હોતો એ તો ઉડતો હોય છે તો વંદો ક્યાં હોય છે ગટરમાં તમે વંદા જોતા હશો કે ગટરમાંથી વંદા કેટલાય નહીં કરતા છે વરસાદ પડે ત્યારે તો ખાલી ગયા ગટર જેવા ગંદા સ્થળોએ ભરાઈ રહે છે તો શું આવે તીતી ઘોડો તો વંદો આવે શું આવે વંદો તો ગટર જેવી ગંદી જગ્યામાં વંદો ગટર જેવી ગંદા સ્થળોએ ભરાઈ રહે છે અહીંયા આપણો ભાગ એક પૂરો થાય છે એનું હોમવર્ક લખવાનું છે તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં તમારે હોમવર્ક લખવાનું છે તો હોમવર્કમાં લખવાનું છે તો તમારે હોમવર્કમાં લખવાનું છે પ્રશ્ન એક કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આ તમારે હોમવર્કમાં લખવાનું છે તમારે લખવાનું ખાલી જગ્યામાં એક નંબર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર ખાલી જગ્યા આ છે બીજી ખાલી જગ્યાઓ આગળ છે આપણે પછી જોઈએ હું થોડી વાર વિડીયો ચાલુ રાખું છું એટલે તમને લખવામાં થોડી તકલીફ ના પડે તમે સહેલાથી લખી શકો એટલા માટે હું વિડીયો ચાલુ રાખું છું કે તમે ખાલી જગ્યાઓ શાંતિથી લખી શકો બરાબર આ ખાલી જગ્યાઓ તમારે લખવાની છે
11 નંબર મામાની પત્ની ને ખાલી જગ્યા કહેવાય એ થી લખવાનું પછી આ લખવાનું 1 2 3 4 5 1 2 3 4 5 6 8 પ્રકરણ 8 માં આટલી ખાલી જગ્યા 100 છે પછી પ્રકરણ 13 ની ખાલી જગ્યાઓ 1 2 3 4 5 6 આટલી ખાલી જગ્યાઓ તમારે સામાન્ય જ્ઞાનની નોટ માં સારા અક્ષર એ લખવાની છે થોડીવાર વિડિયો ચાલુ રાખું છું કે તમે ખાલી જગ્યાઓ શાંતિથી લખી શકો અહીંયા આપણો એક ભાગ પૂરો થાય છે અહીંયા આપણો ભાગ એક પૂરો થાય છે આ તમારે હોમવર્કમાં ખાલી જગ્યાઓ લખવાની છે બરોબર ને ખાલી જગ્યાઓ સારા અક્ષરે તમારે લખવાની છે આવજો વિદ્યાર્થી મિત્રો